હેલો દોસ્ત મિત્રો, કેમ છો બધા? આજે આપણે જે સરકાર દ્વારા બાળકો માટે ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ થઈ ગયું છે, તો એની અંદર જે ગ્રામ્ય વિસ્તારના વાલી મિત્રો છે એમને ઘણી તકલીફ પડતી હોય છે કે કઈ રીતે આ ઓનલાઈન જે ચેનલ છે આપણે જોવાની. તો નાનું અમથું માર્ગદર્શન આપતા વિડીયો અહીંયા ગાડી મૂકું છું, જેની અંદર તમને બતાવીશ કે કઈ રીતે તમે બાળકોને ઘરે મોબાઈલમાં ઓનલાઈન શિક્ષણ આપી શકો છો. તો એની ટૂંકી રજૂઆત છે બરાબર. અને તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અને શેર કરજો સારું લાગે તો. ગામમાં મોટાભાગે જીઓનું નેટવર્ક હમણાં લોકો વધારે વાપરે છે, એટલે અહીંયા હું તમને બંને રીત બતાવીશ કે તમે જીઓ વાપરતા હો તો તમારે કઈ રીતે હોમ લર્નિંગ એટલે કે ઓનલાઈન ભણવાનું ચેનલ જોવાની, અને જો તમે બીજો કોઈ મોબાઈલ વાપરતા હો જીઓ સિવાયનો, એરટેલ, આઈડિયા કે વોડાફોન, તો તમને એ રીત પણ શીખવીશું. તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં ફોનમાં મેન્યુ ખોલીને જીઓ ટીવી જે છે તમારે જીઓ ટીવી ખોલવાનું રહેશે. જીઓ ટીવી ખોલતા આપણને કઈ આ રીતનું આવી જશે, એમાં જમણા હાથે ઉપર બિલોરી કાંત દેખાય છે એ દબાવીશું, અને અહીંયા સર્ચમાં અહીંયા લીટીમાં આપણે દબાવીશું. અહીંયા તમારે લખવાનું છે ડી જગ્યા છોડીને GIRNAR. તમને અહીંયા લખેલું દેખાઈ બી જશે એટલે તમને એમાંથી બી કોઈ પસંદ કરી શકો છો. તો આ રીતે પીળા અને ભૂરા કલરનું ચિહ્ન ચેનલ આવી જશે. તો એ દબાવતા જે તે સમયે જે શિક્ષણ કાર્ય ચાલતું હશે જે તે ધોરણનું એ તમે જોઈ શકશો. શેરિંગ ઇઝ કેરિંગ, તમારી આસપાસ કોઈ પણ વ્યક્તિ કે વડી. તો આ રીતે તમે જો જીઓ વાપરતા હોવ તો તમે જોઈ શકો છો. તમને બીજી રીત શીખવીએ તો તમારે યુટ્યુબ, જો તમે જીઓ નહીં વાપરતા બીજો કોઈ કાર્ડ વાપરો છો, તમારે યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબની અંદર તમારે આ જે વચ્ચે સર્ચ લખેલું છે આ બિલોરી કાં જઈને દબાવીને તમારે અહીંયા લખવાનું છે DD ગિરનાર, દેખાય છે સ્પેલિંગ? બસ આ રીતે લખીને સર્ચ કરવું. પછી આ વચ્ચે જે તમને દેખાય છે આ લાઈવ લખેલું, એના પર બી DD ગિરનાર જે જીઓમાં બતાવતું હતું એ જ સમયનું એ જ અહીંયા પણ બતાવશે. એટલે બંને ઉપર સરખું જ બતાવે છે, જીઓ વાપરતા હોય કે જીઓ સિવાય બીજું કોઈ વાપરતા હોય, બંનેને આ રીતે તમે ઉપયોગ કરી શકો છો. તો બસ અત્યારના વિડીયોમાં આટલું જ. તમે જોઈ લીધું હશે કઈ રીતે ચેનલ જોવાય છે બાળકોની ભણવાની. તમને સમજ પડે ના પડે તમે મને મેસેજથી કહી શકો છો, હું તમને ફરીથી ઊંડાણપૂર્વક સમજાવીશ. તો બસ અત્યારના વિડીયોમાં આટલું જ. તમે આવું જો કંઈ નવું આવશે તો હું તમને જણાવતો રહીશ. ત્યાં સુધી ધ્યાન રાખજો, ઘરમાં રહેજો, સેફ રહેજો.